लो मित्रों, વાત કરી છે અર્થશાસ્ત્રના 50 પ્રશ્નોની. એમસીક્યુ ટાઈપ પ્રશ્નો છે મિત્રો, અને ડાયરેક્ટ જવાબ સાથે આજે આ પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે. આપણી પાસે ઘણો ઓછો સમય છે, એટલા માટે આપણે શરૂઆત કરીએ આજના આ વિડીયો લેક્ચરની થોડીક સ્પીડમાં. જોઈ રહ્યા છો હાલમાં ભારતના આર્થિક સલાહકાર કોણ છે? ભાઈ આર્થિક સલાહકાર, ઇકોનોમિક એડવાઇઝરી, એડવાઇઝર આમ તો એમ કહેવાય બરોબર, ઇકોનોમિક એડવાઇઝર તો કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ એ આપણા આર્થિક સલાહકાર છે. ત્યારબાદ સ્કેપિંગ નીતિ અંતર્ગત, ભાઈ સ્ક્રેપિંગ નીતિ તાજેતરમાં, ભાઈ તમને ખબર છે આપણા કોણ ભાઈ વાહન વ્યવહાર મંત્રી કોણ છે ભાઈ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. એમના દ્વારા ભાઈ આ સ્ક્રેપિંગ નીતિ જાહેરાત થઈ ગઈ છે ભાઈ. એના અંતર્ગત શેની વાત છે? તો સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત જૂના અને અનફિટ વાહનોમાં તબક્કાવાર રીતે નિકાલ કરવા, સ્વૈચ્છિક રીતે વાહનમાં નિકાલની નીતિ, ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરોમાં પરીક્ષણોમાં ક્યાં પરીક્ષણનો સમાવેશ થતો નથી. તો થોડોક પ્રશ્ન તમને અટપટો બનાવીને ટેસ્ટ લેવામાં આવી હતી. તો એમાં ઓપ્શન છે ભાઈ પર્સનલ વાહનોના કેસમાં 20 વર્ષ પછી, અને બી છે ભાઈ કોમર્શિયલ વાહનોના કેસમાં 15 વર્ષ પછી. તો એ અને બી આ બંને અહીં સાચો જવાબ બનતો હતો. હાલમાં સોના ઉપર કેટલી કસ્ટમ ડ્યુટી લેવામાં આવે છે? ભાઈ આ પૂછાઈ ગયો પ્રશ્ન, એટલા માટે મેં તમારી સમક્ષ રિપીટ કર્યો છે. 12.5%, કેટલી ભાઈ હાલમાં સોના ઉપર, ભાઈ ગોલ્ડ ઉપર 12.5% જેટલી કસ્ટમ ડ્યુટી લાગે છે. વર્ષ 2021-22 માટે કુલ કેટલા રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું? તો તમે જોઈ રહ્યા છો ભાઈ 34,83,236 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે ભાઈ. ત્યારબાદ પાંચમો સવાલ જોઈ રહ્યા છો, કેન્દ્રીય બજેટ વર્ષ 2021-22 કયા પ્રકારની ઓછા ખર્ચ ધરાવતી સુગમ અને સલામતી મેટ્રો રેલ સેવા ટીયર 2 શહેરોની આસપાસના ક્ષેત્રોમાં ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો આ મેટ્રોના પ્રકાર છે ભાઈ, તો એ જ શરૂ કરવામાં આવ્યું છે. એટલે અહીં આપણો સાચો જવાબ ફક્ત એ અને ફક્ત બે બરાબર એ સાચો જવાબ બનતો હતો, એટલે કે એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આરબીઆઈ કેટલા સીઆરઆર નક્કી કરે છે ભાઈ? કેટલા ટકાથી કેટલા વચ્ચે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો નક્કી કરી શકે છે? તો 3% લઈને 15% સુધી સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો નક્કી કરી શકે છે ભાઈ. 1962 આ પ્રકારની સીઆરઆર નક્કી કરવાની રીત જાહેર કરવામાં આવેલી છે. હાલમાં ગુજરાતના નાણામંત્રી તરીકે કોને નિમણૂક થઈ ભાઈ? તો કનુભાઈ દેસાઈની ગુજરાતના નવા નાણામંત્રી તરીકે ભાઈ નિમણૂક થઈ. તમને ખબર છે ભાઈ આખું મંત્રીમંડળ જ બદલાઈ ગયું ભાઈ, મુખ્યમંત્રીની નવી ભરતી થઈ ગઈ આમ તો એમ કહેવાય. ઈસવીસન 2017 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 5 બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું, તેમાં નીચેનામાંથી કઈ બેંકોનો સમાવેશ થતો નથી? તો બેંક ઓફ રાજસ્થાન, સ્ટેટ બેંક ઓફ ઇન્દોર, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર આ બધાનો સમાવેશ થાય છે, પણ યુનિયન નોર્થ બેંક લિમિટેડ આનો સમાવેશ થતો નહોતો. WTOના હાલમાં અધ્યક્ષ કોણ છે? તો એનેગોઝી ઓકાઝો, બરાબર એનેગોઝી ઓકાઝો આવું નામ છે ભાઈ. આમ તો તમે જ્યારે WTO આવું લખો ને વિકિપીડિયામાં ત્યારે તમને નામ તો અટપટું જ બતાય, પણ એનું ઉચ્ચારણ આવું થાય એનેગોઝી ઓકોઝો, એટલા માટે અહીં સાચો જવાબ બી બનતો હતો. યુનિયન બજેટ 2021-22 કેટલા આધાર સ્તંભો ઉપર આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો 6 આધાર સ્તંભો ઉપર આપણું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જીપીએસસી ટેમ અત્રે આપેલા વિધાનો ચકાસો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોણ ચલણની કિંમત અને કોના દ્વારા નક્કી થાય છે? ભાઈ કોણ નક્કી કરે છે અને શેના દ્વારા નક્કી કરે છે? બરાબર ઓપ્શન તમને વાત આપેલી છે ભાઈ, વિશ્વ બેંક નક્કી કરે છે. સંબંધિત દેશ પૂરી પડાતી સેવાઓને ઊભી કરતી માંગ દ્વારા નક્કી થતી હોય છે, સંબંધિત દેશની સરકારની સ્થિરતા પરથી નક્કી થતી હોય છે, કે સંબંધિત દેશની આર્થિક સમર્થતા પરથી નક્કી થતી હોય છે? તો ભાઈ સંબંધિત, યાદ રાખજો, સંબંધિત દેશ દ્વારા પૂરી પડાતી સેવાઓના ઊભી કરાતી માંગ દ્વારા નક્કી થાય, અને સંબંધિત દેશની સરકારની સ્થિતિ બરોબર સ્થિરતા કેવી છે એના ઉપરથી નક્કી થતી જોવા મળે છે. વસ્તુની માંગ સ્થિર હોય ત્યારે વસ્તુનો પુરવઠો વધે, તો વસ્તુની કિંમતમાં શું થાય ભાઈ? ઘટાડો થાય. શું થાય ભાઈ? ઘટાડો જોવા મળે. વસ્તુની માંગ સ્થિર હોય ત્યારે વસ્તુનો પુરવઠો વધે, તો વસ્તુની કિંમતમાં શું થાય? તો વસ્તુની કિંમતમાં ઓબ્વિયસલી મિત્રો ઘટાડો જ જોવા મળે ભાઈ. સિમ્પલ નિયમ લાગુ પડે છે. બજારમાં વસ્તુની
માંગ કરતા પુરવઠો વધારે હોય ત્યારે કોની વચ્ચે હરીફાઈ થાય છે? તો વિક્રેતાઓ એટલે કે વેચનારાઓ વચ્ચે, શેની ભાઈ એની જે વસ્તુ હોય એની ભાઈ હરીફાઈ જોવા મળે છે. બજારમાં વસ્તુની માંગ કરતા પુરવઠો વધારે હોય ને ત્યારે કોની વચ્ચે હરીફાઈ થાય? તો વિક્રેતાઓ વચ્ચે હરીફાઈ થાય. ફુગાવાનો અંકુશમાં લેવા માટે નીચેનામાંથી કયો ઉપાય છે? તો રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર ભાઈ, સીઆરઆર કેશ રિઝર્વ રેશિયોના પ્રમાણમાં ફેરફાર કરવાની જે વાત છે એ ફુગાવાને અંકુશ કંટ્રોલ કરવા માટેની એક વાતમાં સમાવેશ થતી બાબત છે. નીચેનામાંથી કયું કાર્ય રિઝર્વ બેંકનું છે? તો વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા જાળવવી. જો ભાઈ આરબીઆઈનું કયું કામ છે અથવા કયું કામ નથી આવા પ્રશ્નો પૂછાય તો આરબીઆઈના કાર્યો ભાઈ તમારે થોડાક ડીપલી જોઈ લેવા. એસટીડી 12 બરોબર અર્થશાસ્ત્ર પાઠ્યપુસ્તક ખોલો ને તો બેન્કિંગ અને નાણાકીય નીતિમાં તમામે તમામ ચર્ચા કરેલી છે આરબીઆઈ વિશે, તો એમાંથી પ્રશ્નો આવી શકે ભાઈ, એટલે યાદ રાખજો. અહીં ભાઈ આરબીઆઈનું કયું કાર્ય છે? તો વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા જાળવવી. ફુગાવાની જેના પર સારી અસર પડે છે તે વર્ગ નીચેનામાંથી કયો છે? તો ભાઈ સ્થાવર મિલકત ધરાવનાર વર્ગ, સ્થાવર મિલકત હોય એ વર્ગ ઉપર ફુગાવાની વધારે પ્રમાણમાં અસર જોવા મળે છે. કોના માટે? અર્થશાસ્ત્ર કલ્યાણકારી અથવા તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે ભાઈ. તો યાદ રાખજો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત આવે ને એટલે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલને નહીં ભૂલવાના બરાબર. માર્શલે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર વિશે ભાઈ વાત વધારે પડતી કરી હતી. વસ્તુ અને સેવામાં રહેલા વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિ ગુણ ભાઈ. એને શું કહેવામાં આવે છે? તુષ્ટિ ગુણ બરાબર. તુષ્ટિ ગુણના પછી અલગ અલગ પ્રકારો પડે છે નો ડાઉટ, પણ વસ્તુ અને સેવામાં રહેલા વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ભાઈ તુષ્ટિ ગુણ. દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરવા અને ઘટતા ભાઈ જો શું કીધું છે ફરીવાર પ્રશ્નને રિપીટ કરીએ. દુર્લભ વસ્તુઓને સંગ્રહ કરનારને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ લાગુ પડતો નથી, તેમજ અસામાન્ય વ્યક્તિઓને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત લાગુ પડતો નથી. ભાઈ દુર્લભ વસ્તુઓ હવે જૂના સિક્કા ન મળે બરાબર, એ બનતા ન હોય એટલે દુર્લભ વસ્તુમાં ગણે, તો ભાઈ એ ભેગા કરતા હોય એને કાંઈ તુષ્ટિગુણનો સિદ્ધાંત લાગુ પડે નહીં. નીચેનામાંથી કયું પરિબળો માંગને અસર કરે છે? તો ઉપરના બધામાં શું શું છે? તો કિંમત અને ગ્રાહકોની સંખ્યા છે, અન્ય વસ્તુના ભાવ છે, ભવિષ્યના ભાવોની અટકળો છે. આ બધા ભાઈ માંગને અસર કરતા પરિબળો છે. કંઈક ને કંઈક ભાઈ માંગને અસર કરે જ. જેની કિંમતમાં ઘટાડો થતાં બજારમાં તેના ખરીદનારાઓમાં આવતા જથ્થામાં ઘટાડો થાય તેને શું કહેવાય? તો એને ગિફન વસ્તુ તરીકે ગણી લેવામાં આવે છે. હલકામાં હલકી વસ્તુ ભાઈ, એને કંઈ ખરીદી જાજીનો કરી લેવામાં આવે બરાબર ને. બાકાસના ભાવ ઘટી ગયા હોય તો કંઈ કરી જથ્થોનો લઈ લેવામાં આવે, જેટલો યુઝ કરતા હોય એટલો જ લેવામાં આવે. ખાંડના ભાવ ઘટી ગયા હોય તો એક સાથે મોટો કંઈ બોરીનો નાખી દેવામાં આવે, જેટલી યુઝ કરતા હોય એટલી જ લેવામાં આવે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા એક્સ ધરીને સમાંતર હોય છે. શેને ભાઈ? એક્સ ધરીને સમાંતર હોય છે. માંગ રેખાનો ઢાળ ઋણ ઢાળ છે ભાઈ. હવે 11મા ધોરણના વિદ્યાર્થીઓને પૂછો તો પણ આનો સાચો જવાબ તેઓ આપી શકતા હોય છે, કારણ કે ભણી ચૂકેલા છે એટલા માટે. કિંમતમાં વધારો કરવાથી પુરવઠાનું શું થશે? જ્યારે કિંમતમાં ઘટાડો કરવાથી પુરવઠાનું શું થશે? ભાઈ બંને તપને આપા છે ભાઈ અલગ અલગ બરાબર. તો ચાલો પહેલાં થોડુંક એને પણ આપણે જોઈ લઈએ અને વાત કરી લઈએ શું કહેવા માગે છે. ફરી વાર ભાઈ, કિંમતમાં વધારો કરવાથી પુરવઠાનું શું થશે? તો કિંમતમાં વધારો થાય એટલે પુરવઠાનું ભાઈ વિસ્તરણ થાય. જ્યારે કિંમતમાં ઘટાડો કરવાથી પુરવઠાનું શું થાય ભાઈ? સંકોચન થાય છે. ટૂંકા ગાળામાં પેઢી ફક્ત ઉત્પાદનના અસ્થિર સાધનોમાં ફેરફાર કરી શકે છે. કેવા ભાઈ? અસ્થિર સાધનોમાં જ ફેરફાર કરી શકે છે ભાઈ. આરબીઆઈની સ્થાપના બધાને આવડે ભાઈ, હવે આ કે મારે રિપીટ કરવાનું હોય ને. 1 એપ્રિલ 1935 રોજ કયા અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું શરૂ કરવાનું બહુમાન મળે છે? તો ભાઈ એડમ સ્મિથને આ બહુમાન મળે છે બરાબર. અર્થશાસ્ત્રને એણે સ્વતંત્ર ઢબે શરૂ કર્યું હતું ભાઈ અભ્યાસના એક ક્ષેત્ર તરીકે ભાઈ, અને એ પણ વૈજ્ઞાનિક ઢબે, એટલા માટે એડમ સ્મિથને યાદ રાખવા જોઈએ ભાઈ. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક પુસ્તક કોણે લખ્યું હતું ભાઈ? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. તો યાદ રાખજો ભાઈ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલને. ત્યારબાદ તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો ભાઈ મિત્રો, તમામ કુદરતી સંપત્તિ એટલે અહીંયા રોંગ છે ભાઈ બરાબર. હું પણ સ્વીકારું છું રોંગ છે ભાઈ બરાબર. તમારે આનો સાચો જવાબ મને કમેન્ટ સેક્શનમાં દેવાનો રહેશે ભાઈ. યાદ રાખજો આનો જવાબ
कमेंट सेक्शन में आपजो क्या खर्च ने मापी शकातो नथी। तो वास्तविक खर्च ने भाई मापी शकातो नथी। भारत में केवा प्रकार की बेकारी जोवा मळे? तो भारत में मित्रों याद रखो माळखागत प्रकार की बेकारी जोवा मळे। केवी बेकारी भाई? माळखागत प्रकार की बेकारी जोवा मळे छे। भारतीय रेलवे विश्व में क्या नंबर नु सौथी मोटू रेलवे नेटवर्क छे भाई? चौथा नंबर नु रेलवे नेटवर्क छे। केटलामा नंबर नु भाई? चौथा नंबर नु सौथी मोटू भाई रेलवे नेटवर्क छे। बराबर। हवे एमां कन्फ्यूज थशे ने घणा कमेंट करशे, खोटी कमेंटो नहीं करवी भाई। अगाउ थी सूचना भाई बधाने जनहित में जारी आम तमारे एम केवुं होय तो एम पण कही शकाय छे भाई। आगळ वधीए नीचेनामांथी कई सगवड? पायानी सुविधा नथी भाई, पायानी सुविधा नथी आवुं कीधुं भाई। तो पायानी सुविधा नथी मां आवे छे आयात निकास ए पायानी सुविधा नथी। भारत मां फेमानो कायदो क्या वर्ष मां आव्यो? तो ईस्वीसन 1999 मां फेमानो कायदो आव्यो। विदेशी कंपनीओ द्वारा देश मां करवामां आवता मूडी रोकाण ने शुं कहेवाय? तो एफडीआई कहेवाय भाई, फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट कहेवाय भाई। शुं कहेवाय? फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट कहेवामां आवे छे। नीचेनामांथी कई बाबत जीएनपी ग्रॉस नेशनल प्रोडक्ट नी गणतरी मां लई शकाय? तो हॉस्पिटल मां करवामां आवेलुं ऑपरेशन आने जीएनपी नी गणतरी मां लई शकाय छे भाई। राष्ट्रीय आवक नी गणतरी मां सरकार ना क्या खर्चाओ गणाता नथी? तो बदला चुकवणी ना खर्चाओ गणाता नथी। एनडीपी नी गणतरी मां जीडीपी मांथी शुं बात करवामां आवे छे? तो घसारो बात करवामां आवे छे। फुगावा समय सरकार पोताना खर्च केवा राखे छे? तो घटाड़े छे भाई। फुगावा समय सरकार पोताना खर्च ने शुं करे छे? घटाड़े छे भाई, ऊंचा करी नाखे छे टूंक में। कोनी भलामण मुजब राज्यों ने केन्द्र नी कर आवक नो हिस्सो मळे छे? तो भाई नाणा पंच भाई, फिनांस कमीशन जेम के ए प्रमाणे भाई राज्यों ने केन्द्र नी कर आवक नो हिस्सो मळतो होय छे। भारत में क्या प्रकार की खाद नु नीति विषयक महत्व गणातु नथी? तो महसूली खाद नु भाई क्या नीति विषयक महत्व गणवामां आवतु नथी। विश्व महामंदी समये आवक अने रोजगारी अंगे समग्र लक्ष्य आर्थिक विचारों रजू करनार भाई समग्र लक्ष्य अर्थशास्त्रनी जेने वात करी तो ए हता प्रोफेसर केन्स भाई। कोण हता? प्रोफेसर केन्स हता भाई, याद रखजो, पूछाई शके। बराबर। आगळ वधीए भाई, वात करीए तो जीवन ना भौतिक गुणवत्ता अंक PQLI नु महत्तम मूल्य केटलुं होय शके? तो 100 जेटलुं महत्तम मूल्य होय शके। याद रखजो केटलुं भाई? 100 जेटलुं महत्तम मूल्य होय शके। सरकारे कायदा द्वारा वधता भावोने अटकाव्या होय तो तेवो भाव वधारो क्या प्रकारनो फुगावो कहेवाय? तो ने दाबेलो फुगावो कहेवाय भाई। हुं कहेवाय? फुगावाने दाबी दीधो। बराबर। फुगावाने दाबी दीधो एटला माटे दाबेलो फुगावो कहेवामां आवे छे। तो ए पण एक तमे थोड़ुक याद रखजो जेथी करीने भाई तमारे भूलाय नहीं। आगळ वधीए भाई, क्या प्रकारनी उत्पादन पद्धति बेरोजगारीमां वधारो करे छे? तो याद रखो मित्रों, मूड़ी प्रधान प्रकार की बेरोजगारी है ने उत्पादन में वधारो करे छे। शेमा? सॉरी, उत्पादन पद्धति में बेरोजगारी में। बराबर। बेरोजगारी में वधारो करे छे। फरीवार प्रश्न ने रिपीट करी लीए भाई, क्या प्रकार की उत्पादन पद्धति बेरोजगारी में वधारो करे छे? तो मूड़ी प्रधान भाई, कारण के मूड़ी प्रधान में तमे जाणता हशो भाई केवी केवी कामगीरीओ होय छे। एटला माटे मूड़ी प्रधान जे अर्थव्यवस्था छे बराबर, ए बेरोजगारीना प्रमाणमां शुं करे छे भाई? वधारो करे छे, याद राखजो। चालो आगळ वधीए मित्रों। भारतमां सौप्रथम वखत वस्ती गणतरी जमशेदजी તાતાભાઈ પાઠ્યપુસ્તક આવું કહેતું હતું 1871માં જમશેદજી તાતા દ્વારા ભાઈ સૌપ્રથમ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, એટલે એને મેં અહીંયા લખેલા છે। ત્યારબાદ દાદાભાઈ નવરોજી પણ મેં તમને આપ્યા છે, પણ થોડુંક રેડ ઓપ્શનમાં આપ્યું છે એટલે તમે સમજતા હશો આમાં કંઈક તકલીફ હશે એટલા માટે। આગળ વધીએ ભાઈ, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો ICAR આ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે। ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 1 વર્ષ સુધીનું સમયગાળા માટેનું હોય છે। આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તો તેના દરને શું કહેવાય છે? તો એને રેપો રેટ કહેવામાં આવે છે। જો આરબીઆઈ અન્ય બેંકો પાસેથી, સોરી મિત્રો અહીંયા પણ મિસ્ટેક છે ભાઈ, ટાઈપિંગ મિસ્ટેક છે અને થોડુંક પ્રશ્નમાં પણ મિસ્ટેક છે, ફરીવાર આપણે સુધારી લઈએ ભાઈ। આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળા સમયે ભાઈ આરબીઆઈ લે છે પૈસા, બરોબર ને? આરબીઆઈ પૈસા લે છે એટલે આને શું કહેવાય? આને રિવર્સ રેપો રેટ કહેવાય, બરોબર? અહીંયા રિવર્સ રેપો રેટ સાચો જવાબ બને છે। જો ભાઈ આરબીઆઈ એટલે લીધી હોય ને બેંકો પાસેથી તો એને રિવર્સ રેપો રેટ કહેવાય, પરંતુ આરબીઆઈ પાસે વેપારી બેંકો લે ને તો એને રેપો રેટ કહેવાય, બરાબર? એટલે આ બંને યાદ રાખજો ભાઈ।
हेलो मित्रों, वेलकम बैक टू वन एंड ओनली 100% सक्सेस यूट्यूब चैनल अर्थशास्त्र ना बीजा वीडियो में तमारा बधानु स्वागत छे। शुरुआत करिए 51 मा प्रश्न थी। तो खाली जग्या खर्च शून्य तरफ गति करे छे पण शून्य थतो नथी। मित्रों याद रखजो, सरेराश स्थिर खर्च ए शून्य तरफ गति करे छे परंतु शून्य थतो नथी। लांबा गाळे बधाज खर्चा केवा बनी जाय छे? तो भाई लांबा गाळे बधाज खर्चाओ अस्थिर बनी जता जोवा मळे छे। वस्तु विकलन एटले वस्तु विभिन्नता, वस्तुनी विभिन्नता भाई, वस्तु विकलन एटले वस्तु विभिन्नता। त्यार बादनो प्रश्न थोड़ुक ऊपर वया गया छे, फरी वार चेक करी लईए भाई। जमीन केवी गतिशीलता धरावे छे? तो व्यावसायिक, बराबर, केवी व्यावसायिक गतिशीलता धरावे छे। जमीन ने मळता वळतर ने शुं कहेवामां आवे छे? तो याद राखजो मित्रों, जमीन ने भाड़ू मळे तेमज मूड़ी ने मळता वळतर ने शुं कहेवामां आवे छे? तो मूड़ी ने वळतर स्वरूपे व्याज मळे भाई, इंटरेस्ट मळे, बराबर। जमीन ने मळता वळतर ने भाड़ू कहेवाय, मूड़ी ने मळता जे वळतर छे एने व्याज कहेवाय, नियोजक ने जे मळे ई नफो कहेवाय, श्रम ने वेतन मळे। तो चारे चार उत्पादन ना साधनों नी मैं तमारी समक्ष चर्चा करी लीधी भाई, याद रखजो। जीडीपी भाई, जीडीपी बराबर शू थाय? तो जीएनपी, बराबर, जीएनपी माइनस विदेश माथी मळती चोखी आवको। तो आवी रीते तमने जीडीपी जोवा मळे। एनएनपी, तो एनएनपी शू छे भाई? तो एनएनपी सिंपल छे, जीएनपी माइनस मूड़ी नो घसारो। शू छे भाई? जीएनपी माइनस मूड़ी नो घसारो। जारे कोई एक चौक्स वर्षना भावे राष्ट्रीय पैदाश नो मूल्य गणवामां आवे त्यारे तेने वास्तविक राष्ट्रीय आवक कहवाय छे। फरीवार शू कीधु छे? કે જ્યારે કોઈ એક ચોક્કસ વર્ષના ભાવોએ રાષ્ટ્રીય પેદાશનું મૂલ્ય ગણવામાં આવે ત્યારે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો ભાઈ, વિકસિત દેશોની વાત આવે ને તો ચક્રીય બેકારી જોવા મળે, બરાબર, અને ઘર્ષણજન્ય બેકારી પણ જોવા મળે। એટલે એ અને બી આ બંને સાચા ઓપ્શનો તમારી સમક્ષ મેં પ્રસ્તુત કરેલા છે, તો આ બંને યાદ રાખજો। એક વખત વટાવેલ વિનિમય પાત્રોમાંના કેટલાકને પુનઃ વટાવી આપે છે તે સમયે જે વટાવ દર રિઝર્વ બેંક વસૂલ કરે છે તેને શું કહેવાય? તો એને જ મિત્રો બેંક દર અથવા તો બેંક રેટ કહેવામાં આવે છે। એક વખત વટાવેલા વિનિમય પાત્રોમાંના કેટલાકને પુનઃ વટાવી આપે છે અને ભાઈ તે જ સમયે વટાવ દર રિઝર્વ બેંક વસૂલ કરે છે તેને શું કહેવાય? તો એને બેંક દર કહેવાય। ત્યારબાદનો પ્રશ્ન, રિઝર્વ બેંક, ભાઈ રિઝર્વ બેંક બેંક રેટમાં ઘટાડો કરે તો નાણાંનો પુરવઠો વધારો થાય, તેમજ જામીનગીરી ખરીદી કરે ત્યારે નાણાંનો પુરવઠો પણ વધે છે ભાઈ। તો આ બંને યાદ રાખજો। વિદેશી હુંડિયામણના પુરવઠા અને વિનિમય દર વચ્ચે કેવો સંબંધ છે? તો આ બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે ભાઈ, ડાયરેક્ટ કનેક્ટેડ છે ભાઈ, બરાબર ને? ફરીવાર, વિદેશી હુંડિયામણના પુરવઠા અને વિનિમય દર વચ્ચે કેવો સંબંધ જોવા મળે? તો સીધો સંબંધ જોવા મળે છે, યાદ રાખજો ભાઈ, સીધો સંબંધ જોવા મળે છે। ત્યારબાદ, પ્રત્યેક પેઢી પૃથ્વી પર આવી ત્યારે જળ વાયુ અને જમીન સંસાધનની જે પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં પૃથ્વીને શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત છોડીને જવી, તો આને કેવો વિકાસ કહેવામાં આવે છે ભાઈ? તો આને સંપોષિત વિકાસનો ખ્યાલ કહેવામાં આવે છે। ફરીવાર ભાઈ, પ્રત્યેક પેઢી પૃથ્વી પર જ્યારે આવી ત્યારે જળ વાયુ અને જમીન સંસાધન જે પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં પૃથ્વીને શુદ્ધ અને ભાઈ પ્રદૂષણ મુક્ત છોડી જવું, જેને સંપોષિત વિકાસ કહેવામાં આવે છે। ભારતમાં શણ ઉદ્યોગ કોની મૂડીથી સ્થપાયો હતો? તો ઇંગ્લેન્ડની ભાઈ, કારણ કે એ વખતે અંગ્રેજોનું શાસન હતું એટલા માટે ઇંગ્લેન્ડની મૂડીથી સ્થપાયો હતો, તો એ પણ યાદ રાખજો। આગળ વધીએ,
वाहन व्यवहार, संदेशा व्यवहार, वाणिज्य, होटल व्यवसाय वगैरह नो समावेश क्या विभाग में थाय छे? तो सेवा क्षेत्र नो विभाग, बराबर, सेवा अथवा तृतीय विभाग में आ बधाज नो समावेश कर नाखवामां आवे छे। ऊर्जा नो सौथी महत्वनो स्त्रोत क्यो छे? तो भाई अहीं कोलसो, भाई बराबर कोलसो साचो जवाब बनतो हतो, बाकी अहीं सूर्य ऑप्शन में होत तो सूर्य पण साचो जवाब बने। कोने अंधारी रातना शत्रु तरीके ओळखवामां आवे छे? तो वस्ती वधाराने, भाई सनसेक्स एने कहेवामां आवे छे, एने अंधारी रातनो शत्रु आवुं एक उपनाम आपवामां आव्युं छे। वस्ती संक्रमणना बीजा तबक्कामां नीचो मृत्युदर होय अने ऊंचो जन्मदर जोवा मळे छे। भाई भारत अत्यारे कया संक्रमणना तबक्कामांथी पसार थई रह्यु छे? कमेंट सेक्शनमां कमेंट करीने जणावो तो जरा मने। भारतीय आयोजन पंचे ग्रामीण विस्तारना, भाई आयोजन पंच नहीं आवे, अहीं तमने खबर हशे बराबर ने, एक संस्था हती एना द्वारा भाई रिसर्च करवामां आवी हती। तो एना द्वारा ग्रामीण विस्तारना लोको माटे लघुत्तम कैलरी, ग्रामीण विस्तार माटे आवे तो लघुत्तम कैलरी केटली, भाई बराबर लघुत्तम कैलरी केटली, अने शहरी विस्तार आवे तो केटली कैलरी? तो याद रखजो लघुत्तम ग्रामीण विस्तार माटे 2400 छे अने शहरी विस्तार माटे 2100 कैलरी छे। भाई कारण के भाई सिटी में कामगिरी ओछी होय, बराबर मजूरी नु काम ओछू होय, गामडा में खेडूत होय अने एने भाई हळ हांकवाना होय, मजूरी करवानी होय, एटला माटे। આગળ વધીએ, નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો બી વિધાન તમે જોઈ રહ્યા છો, જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુની ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે, આ સાચું વિધાન છે। ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે, આ પણ વિધાન સાચું છે। અને ઈ ઓપ્શન જોઈ રહ્યા છો, જે વસ્તુની અછત હોય તેનું વિનિમય મૂલ્ય પણ ઊંચું હોય છે, તો એ સાચા જવાબ હતા। ઇન્ડિયાઝ ઇકોનોમિક પોલિસી પ્રિપેરિંગ ફોર ધ 21st century નામના પુસ્તકના લેખક કોણ છે? તો બિમલ જાલન, ભાઈ અથવા વિમલ જાલન, બરાબર। આમ તો તમે વિમલ જાલનને ઓળખતા હશો, ભાઈ બહુ એક સારા એવા અર્થશાસ્ત્રી છે અને ઘણું એવું નામ છે એમનું, એટલા માટે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 17 ઓક્ટોબરને, ભાઈ આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિવસ તરીકે 17 ઓક્ટોબરને ઉજવવામાં આવે છે। સમાચાર પત્રોમાં સર્ચિત M80 એ શું છે? તો M80 એટલે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા ઉદ્ભવેલી નવી વેપાર પ્રણાલી છે। નીચેનામાંથી કયા સમયગાળામાં ઔદ્યોગિક વિકાસનો દર નકારાત્મક રહે છે? તો 1991 અને 1992માં ઔદ્યોગિક વિકાસ દર હાવ નીચો રહ્યો હતો અને જેના કારણે ભાઈ તમને ખબર હશે ભાઈ ઔદ્યોગિકરણ લાવવામાં આવ્યું હતું, પછી ભાઈ નીતિ બદલાવવામાં આવી હતી। ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિની ઘોષણા ક્યારે કરી? 24 જુલાઈ 1991 રોજ। રૂપિયાનું રૂપાંતરણ એટલે શું? રૂપિયાનું રૂપાંતરણ એટલે રૂપિયાના મૂલ્યને બજારની શક્તિઓ વડે નિર્ધારિત કરી દેવો, ભાઈ એને રૂપિયાનું મૂલ્યાંકન કહેવાય। ભારતમાં પ્રથમ ઔદ્યોગિક નીતિની ઘોષણા ક્યારે કરવામાં આવી? તો 6 એપ્રિલ 1948 રોજ, પ્રથમ, ભાઈ ફર્સ્ટ ટાઈમ, બરાબર ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, તો 6 એપ્રિલ 1948 રોજ ભાઈ ફર્સ્ટ ટાઈમ શું ઘોષણા કરવામાં આવી? તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની ઘોષણા કરવામાં આવી। નીચેનામાંથી કયું કારણ ગરીબાઈનું છે? ભાઈ તો અર્થવ્યવસ્થાનો અલ્પ વિકાસ આ ગરીબાઈનું એક મોટું કારણ સાબિત થઈ રહ્યું છે। ભારતના કયા રાજ્યમાં બાળ મૃત્યુદર વધારે છે? બિહારમાં, ભાઈ બાળ મૃત્યુદર વધારે જોવા મળી રહ્યો છે। વસ્તી વૃદ્ધિનો પિરામિડ જો તેના શિખર તરફ પાતળો થાય છે ત્યારે તે શું પ્રદર્શિત કરે છે? તો નીચો જન્મદર અને નીચો મૃત્યુદર પ્રદર્શિત કરે છે। ગાડગિલ ફોર્મ્યુલા શું છે? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર વહેંચણી સંબંધી આ ગાડગિલ ફોર્મ્યુલા છે, ભાઈ નાણાં પંચ, બરાબર ફિનાન્સ શું કહેવાય, પંચ, નાણાં પંચ, ભાઈ તો એમના દ્વારા ભાઈ આ ગાડગિલ ફોર્મ્યુલાનો યુઝ કરવામાં આવતો હોય છે। અસરકારક માંગના અભાવે કઈ બેકારી અસ્તિત્વમાં આવી છે? તો ચક્રિય બેકારી અસ્તિત્વમાં આવી છે। ભારતમાં સર્વપ્રથમ કઈ બેંક રાત્રિ સમયની બેંક સેવા શરૂ કરી હતી? તો યુનિયન બેંક દ્વારા, ભાઈ નાઇટમાં પણ શરૂ રાખતી આ એવી એક બેંક હતી। પાક વીમા યોજનાનો પ્રારંભ કયા વર્ષથી થયો હતો? 1985થી પાક વીમા યોજનાનો પ્રારંભ હતો, ભાઈ પણ આપણી પાસે માહિતી નહોતી એ સમયે। ત્યારબાદ
परिमाणात्मक शाख नियंत्रण माटे नीचेनामांथी शेनो उपयोग रिजर्व बैंक द्वारा करवामां आवे छे, तो खुला बजारनी नीति भाई, ओपन मार्केट ऑपरेशन, आ परिमाणात्मक नियंत्रण माटेनी एक साधन कहेवाय, नाणाकीय नीतिनुं एक साधन छे। एशियन ड्रामा पुस्तकना लेखक कोण छे, तो गुनरार मिडाल नामना एक व्यक्ति छे जे एशियन ड्रामा पुस्तकना लेखक छे। भाड़ा अंगे आधुनिक सिद्धांत सौ प्रथम क्या अर्थशास्त्री आप्यो, तो डेविड रेकॉर्डा, बराबर, डेविड रेकॉर्डा एना द्वारा भाड़ा अंगे नो आधुनिक सिद्धांत आपवामां आव्यो हतो। आर्थिक आयोजन नो विषय कई सूचि में आवे छे भाई, समयवर्ती सूचि, एटले के केन्द्र सरकार पण नियमो बनावी शके अने राज्य सरकार पण नियमो घड़ी शके छे। भारत में कर्मचारी मोंघवारी भत्तू शाना आधारे नक्की थाय छे, तो ग्राहक सूचकांकना आधारे भारत में कर्मचारी मोंघवारी भत्तू नक्की थातो होय छे। बीजी पंचवर्षीय योजना नुं माळखुं कोणे तैयार कर्युं हतुं, तो पीसी महालनोबिस, प्रशांत चंद्र महालनोबिस द्वारा भाई बीजी पंचवर्षीय योजना नुं माळखुं तैयार करवामां आव्युं हतुं। पांचमी पंचवर्षीय योजना नो मुख्य हेतु शू हतो, तो गरीबी दूर करवी अने आर्थिक आत्मनिर्भरता थाय, ए पांचमी पंचवर्षीय योजना नो एक ख्याल हतो, अथवा तो शू कहेवाय, एनो हेतु हतो भाई। अवमूल्यन शब्द नो अर्थ शू छे, तो बीजा देशना नाणाकीय चलनना संदर्भमां स्वदेशी नाणाना मूल्यमां घटाडो अने अवमूल्यन कहेवामां आवे छे। दलाल स्ट्रीट क्यां आवेली छे भाई, मुंबईमां आवेली छे भाई। शेर मार्केट साथे जे पण व्यक्तिने थोड़ो घणो ख्याल हशे अने स्कैम 1991-1992 जोयुं हशे भाई, एने दलाल स्ट्रीट विशे वधारे ख्याल हशे ज। भारतमां एक रुपियानी नोट पर कोनी सही होय छे, तो नाणा मंत्रालयना सचिवनी सही होय छे भाई। भारत एक क्यों अर्थतंत्र धरावतो देश छे, तो मिश्र अर्थतंत्र धरावतो देश छे। नीचेनामांथी क्या राज्यमां लोकोनी माथादीठ आवक नीची छे, तो बिहारमां लोकोनी माथादीठ आवक केवी छे भाई, नीची जोवा मळे छे। रोजगार गेरंटी योजना सौ प्रथम क्या राज्यमां लागू पाडवामां आवी हती, तो महाराष्ट्रमां लागू पाडवामां आवी हती। प्रादेशिक ग्रामीण बैंकोनो मुख्य हेतु क्यो छे, तो ग्रामीण क्षेत्रना नाना અને સીમાંત ખેડૂતો અને મજૂરો કારીગરોને ધિરાણ આપવું એ પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો એક મુખ્ય હેતુ બની ચૂકેલો છે। ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે કોણ કામગીરી કરે છે, તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન અથવા સંસ્થા બે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન। વિશ્વના દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો દેશ છે, તો ભાઈ અત્યારે તો ડેનમાર્ક આવી ગયો છે, પણ પાઠ્યપુસ્તક મુજબ ભાઈ ભારત હતો, તો આ સાચો જવાબ મેં માન્ય રાખ્યો હતો। ચાલો મિત્રો આગળ વધીએ બીજા પ્રશ્નો તરફ, તો નિક્કી ક્યાં શહેરના શેર બજારનું શેર મૂલ્ય સૂચક આંક છે। મિત્રો આવું એક શેર બજારનું સૂચક આંક છે અને એ મિત્રો ટોકિયોનું છે, ટોકિયો એટલે કે જાપાનનું છે। તો ભાઈ આપણે મુંબઈનું યાદ રાખવું જોઈએ ને ભાઈ, મુંબઈનું શું છે, નિફ્ટી, બરાબર। આમ તો તમને યાદ હશે ભાઈ, મુંબઈમાં નિફ્ટી પણ તમને ખબર હશે ભાઈ, નિફ્ટી અને સેન્સેક્સ બીએસસીનું છે કે એનએસસીનું છે, તમે કમેન્ટ સેક્શનમાં જણાવો તો જરા, કારણ કે આના વિશે પણ પ્રશ્નો આવે છે, તલાટી જેવી એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય, તો આ તો ભાઈ સબઓર્ડિનેટની એક્ઝામ છે, આમાં તો હોય જ શકે, તો આ પણ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રહેશે। ભારતમાં કયા રાજ્યમાં બાળ મૃત્યુ દર સૌથી ઓછો છે, તો ભારતમાં કેરળ રાજ્યમાં બાળ મૃત્યુ દર સૌથી ઓછો જોવા મળે છે। નાણાં પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે, તો નાણાં પંચની વાત છે ભાઈ ફિનાન્સની, બરોબર, તો નાણાં પંચમાં યાદ રાખજો મિત્રો કેટલા, પાંચ સભ્યો હોય છે, જેમાં એક અધ્યક્ષનો પણ સમાવેશ કરી દેવામાં આવે છે। બેંકોમાં ઓબ્યુસમેનની ભૂમિકા શું છે, તો ભાઈ ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન અને તેનું તપાસ। જો બેંકોમાં સ્પેશિયલ એક આવું એક વિભાગ હોય છે, બરાબર ને, ઓબ્યુસમેન કરીને એક આ વિભાગ હોય છે, એની ભૂમિકા શું છે, તો ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન અને તેની તપાસ કરવાની જે કામગીરી છે એનું હોય છે। સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ ભારતના કયા રાજ્યમાં થયું છે, મિત્રો યાદ રાખજો સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ, બરાબર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તો મહારાષ્ટ્રમાં જોવા મળે છે, હા પછી ગુજરાતનો પણ વારો આવે જ છે, પરંતુ સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળે છે। વિશ્વમાં સૌથી મોટી બેંક કઈ છે, તો બેંક ઓફ ટોક્યો, જેનું નામ તમે જોઈ રહ્યા છો મિત્સુ બિશિલી, બરાબર, આવું નામ છે ભાઈ બેંક ઓફ ટોક્યો। આગળ વધીએ, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે નાબાર્ડની સ્થાપના
कई समितिनी भलामणना आधारे करवामां आवी हती। तो मित्रों नाबार्डनी स्थापना शिवरामन समिति भाई शिवरामन समितिना कहवाथी आ नाबार्ड बराबर राष्ट्रीय कृषि अने ग्रामीण विकास बैंकनी स्थापना करवामां आवी हती। इकोनॉमिक एंड सोशल कमीशन फॉर एशिया एंड पेसिफिक नु मुख्य कार्यालय क्या आवेलू छे? तो एनु मुख्य कार्यालय बैंकॉक खाते आवेलू छे। फरीवार इकोनॉमिक एंड सोशल कमीशन फॉर एशिया एंड पेसिफिक नु मुख्य कार्यालय क्या आवेलू छे? तो बैंकॉक खाते आवेलू छे। नीचेनामांथी कोण कर सुधारणा समितिना अध्यक्ष हता? तो राजा चलैया। भाई राजा चलैया तमने ख्याल हशे कर बराबर कर એટલે કે ઇન્કમ ટેક્સ રિફોર્મ્સિસ એમાં એક સમિતિ બનાવવામાં આવી હતી આવી જેના જેના અધ્યક્ષ બને રાજા ચલૈયા જી બિરાજમાન હતા ભાઈ તો એને પણ યાદ કરવા જોઈએ ભાઈ। અને તમને ખબર હોય તો ભાઈ વિનોદ રાય સમિતિ શેના માટે બનાવવામાં આવી હતી? કારણ કે વિનોદ રાય બરોબર એનામાંથી એકાદો પ્રશ્ન હોય જ છે ભાઈ, સારા એવા વ્યક્તિ છે ભાઈ ભારતના। એટલા માટે કારણ કે અર્થશાસ્ત્ર સાથે અને આમ તો ટેક્સ સાથે સંકળાયેલા વ્યક્તિ છે ભાઈ, કર કઈ રીતે ભરવો ને એની બધી માહિતી આપેલી હતી એણે, એટલા માટે એના વિશે પણ થોડુંક તમે સર્ચ કરીને લખજો। બેરર બોન્ડ સ્કીમનો હેતુ શું હતો? તો કાળા નાણાંને દૂર કરવાનો હેતુ બેરર બોન્ડ સ્કીમનો હતો। આંતરરાષ્ટ્રીય તરલતાના મુખ્ય સાધન તરીકે ઓળખાય છે? તો કોણ ભાઈ? સુવર્ણ બરાબર સોનું અને ડોલર આ બંને આંતરરાષ્ટ્રીય તરલતાના મુખ્ય સાધન તરીકે ઓળખાય છે। ત્યારબાદ કોઈ દેશ આંતરરાષ્ટ્રીય વિકાસને રૂંધ્યા વિના લેણ દેણની ખાદ દૂર કરી શકવા સમર્થ હોય તો તેની પાસે પૂરતા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય તરલતા કહેવાય, આ વ્યાખ્યા કોણે આપી છે? તો મિત્રો બર્નસ્ટીન નામના એક અર્થશાસ્ત્રી દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે। શેના માટે? લેણ દેણની તુલાને લગતી માહિતી અને આંતરરાષ્ટ્રીય તરલતાને લગતી માહિતીની વ્યાખ્યા આ તમને જોવા મળે છે। તો એ પણ એક યાદ રાખજો, થોડોક ડીપમાં પ્રશ્ન કહેવાય, અઘરું પેપર બનાવવું હોય સબોરિટરનું તો આવા પ્રશ્નો નીકળે છે। કોઈ એક ચોક્કસ સમય એટલે કે એક વર્ષ દરમિયાન દેશની આંતરરાષ્ટ્રીય આર્થિક લેવડ દેવડના હિસાબના સરવૈયાને શું કહેવાય? તો એને લેણ દેણની તુલા કહેવામાં આવે છે। જો એ પાકું સરવૈયું ઓપ્શનમાં નથી હો, જોજો આ અર્થશાસ્ત્રમાંથી કાઢવામાં આવેલો પ્રશ્ન છે ભાઈ। કોઈ એક ચોક્કસ સમય એટલે કે એક વર્ષ દરમિયાન દેશની આંતરરાષ્ટ્રીય આર્થિક લેવડ દેવડના હિસાબના સરવૈયાને શું કહેવામાં આવે છે? તો એને લેણ દેણની તુલા કહેવામાં આવે છે। સોનાના સંદર્ભમાં દેશના ચલણનું મૂલ્ય ઘટાડવું એટલે અવમૂલ્યન કહેવાય, એને શું કહેવાય? ઓછું કરવું, અવમૂલ્યન કહેવામાં આવે છે। સોનાના ધોરણ તમે જોઈ રહ્યા છો મોનોમેટાલિસ્ટ સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાય છે, મોનોમેટાલિક સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાય છે। BIS નું પૂરું નામ બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, અથવા જો અહીંયા ઇન્ડિયન હોત તો એને પણ આપણે માન્ય કરવું પડે ભાઈ બરાબર, કારણ કે BIS નું ફૂલ ફોર્મમાં તમે પણ જાણો છો અને હું પણ જાણું છું ભાઈ। તમે નેટમાં BIS નું ફૂલ ફોર્મ લખજો, તમને બે ફૂલ ફોર્મ પણ જોવા મળશે બરાબર ને। ચાલો આગળ વધીએ। TRIPS સમજૂતીમાં આવરી લેવામાં આવે છે, તો શું આવરી લેવામાં આવે છે ભાઈ? કોપીરાઇટ આવરી લેવામાં આવે છે, ટ્રેડમાર્ક આવરી લેવામાં આવે છે, ભૌગોલિક નિર્દેશાંક બરાબર, જિયોગ્રાફિકલ તમે જાણતા હશો જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ, તો ભૌગોલિક નિર્દેશાંક, ઔદ્યોગિક ડિઝાઇન, પેટન્ટ, સંકલિત સર્કિટ, ટ્રેડ સિક્રેટ, આ બધું સાંકળી લેવામાં આવે છે TRIPS સમજૂતી અંતર્ગત। એક્ઝિમ બેંક નીચેનામાંથી કયો એક પ્રકાર છે? તો નોન બેન્કિંગ ફિનાન્સ કંપની ભાઈ, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, જો એક્ઝિમ બેંક, એક્ઝિમ બેંકનું ફૂલ ફોર્મ યાદ રાખજો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક થાય, શું થાય? ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક થાય બરાબર, એ પણ એક યાદ રાખજો ભાઈ। જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે ભાઈ એ પણ યાદ રાખજો, સરકાર હસ્તકત છે ભાઈ। વિશ્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન DC ખાતે ભાઈ, વિશ્વ બેંક જેને તમે વર્લ્ડ બેંક તરીકે પણ ઓળખો છો એનું મુખ્ય મથક આવેલું છે। બ્રિક્સ નું નામ બ્રિક્સ કયા દેશના જોડાણ પછી પડ્યું? તો સાઉથ આફ્રિકા બરાબર, સાઉથ આફ્રિકાના જોડાણ પછી બ્રિક્સનો છેલ્લો S છે એ સાઉથ બરાબર આફ્રિકા, એટલે સાઉથનો S ત્યાં લગાડવામાં આવેલો છે। કોઈ પણ બે ઘટના વચ્ચે પારસ્પરિક સંબંધ દર્શાવતું વિધાન શું કહેવાય? તો એને નિયમ કહેવાય। કોઈ પણ હોય બરાબર, કોઈ પણ બે ઘટના વચ્ચે પારસ્પરિક સંબંધ દર્શાવતું વિધાન એને શું કહેવાય? નિયમ કહેવામાં આવે છે।
आर्थिक प्रवृत्ति माटे नीचेना माथी क्यों परिबल जरूरी है? तो विनिमयतानु परिबल अति महत्वनु अने अति जरूरी है। आर्थिक प्रवृत्ति माटे नीचेना माथी क्यों परिबल जरूरी है? तो विनिमयतानु परिबल खूब ज जरूरी है। जारे कोई साधन एक करता वधु उपयोग में आवी शके तेने शुं कहेवाय? तो एने वैकल्पिक उपयोग कहेवामां आवे छे। बराबर, एने शुं कहेवामां आवे छे? तो एने वैकल्पिक उपयोग कहेवामां आवे छे। गिफन वस्तुनी बाबतमां किंमत घटता शुं बने छे? तो एने मांग स्थिर बने छे अथवा स्थिर रहे छे। भाई गिफन वस्तुनी बाबतमां किंमत घटता शुं बने? तो मांग स्थिर रहेवा पामे छे। पेट्रोलनी किंमत घटे तो मोटरनी मांग માં કેવો ફેરફાર થાય? તો વધે ભાઈ, પેટ્રોલની કિંમત ઘટે તો મોટર મતલબ કે અહીંયા સ્કૂટરની વાત સમજી લો ને, પ્રશ્ન થોડોક અટપટો બનાવેલો છે। તો વાત થાય છે ભાઈ માંગમાં શું ફેરફાર થાય? તો માંગ વધે ભાઈ, બરોબર, સ્વયં સસ્તું થાય એમ માંગ વધે। પરંતુ હવે એવું શક્ય નથી ભાઈ, તમને જાણો છો પેટ્રોલના ભાવ કેટલા થઈ ગયા છે અત્યારે। નીચેનામાંથી કઈ વસ્તુ પૂરક ગણી શકાય? તો મોટર અને પેટ્રોલ આ બંને પૂરક વસ્તુ કહેવાય। જો ભાઈ મોટર અને પેટ્રોલ પૂરક શું કામ કહેવાય? જો પેટ્રોલ હોય તો મોટર ચાલે, બરાબર, અને ખાલી પેટ્રોલ હોય તો કઈ પેટ્રોલ એમને હળગે ન હળગે, હળગે તો ખરા પણ એ આપણે ક્યાંય પહોંચાડે નહીં, એટલે મોટર અને પેટ્રોલ આ બંને એકબીજાના પૂરક કહેવાય। વ્યુત્પન્ન માંગ કોને કહેવાય? તો એક વસ્તુની માંગ બીજી વસ્તુની માંગને જન્મ આપે છે, જેને વ્યુત્પન્ન માંગ કહેવામાં આવે છે, જેને શું કહેવાય? વ્યુત્પન્ન માંગ કહેવામાં આવે છે। ભારતીય રેલવે કયા પ્રકારના ઇજારાનું ઉદાહરણ છે? તો ભારતીય રેલવે એ જાહેર, બરાબર, કેવો ઇજારો કહેવાય? જાહેર ક્ષેત્રનો ઇજારો કહેવામાં આવે છે। આભાસી ભાડું ક્યારે ઉદ્ભવે છે? તો ટૂંકા ગાળે આભાસી ભાડું ઉદ્ભવે છે। ભૂમિ એટલે શું? તો પૃથ્વીની સપાટી, જેને આપણે ભૂમિ તરીકે ઓળખીએ છીએ ભાઈ। ફુગાવાથી નીચેનામાંથી ક્યા વર્ગને ફાયદો થાય છે? તો દેવાદાર વર્ગને ફાયદો થાય છે। જો ભાઈ યાદ રાખજો, ફુગાવાના કારણે કયા વર્ગને ફાયદો થાય આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, તો દેવાદાર હોય ને એમને ફાયદો થાય, અથવા ગ્રાહક તમને આવો શબ્દ વાપરો ને તો એને પણ ફાયદો થાય। ધનિક સમાજની આવકની વહેંચણી અસમાન રીતે થયેલી હોય ત્યાં કેવી ગરીબી જોવા મળે છે? તો ત્યાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે। ભારતમાં બંધારણમાં આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો પરથી આયોજનના હેતુઓ માટે ચોક્કસ માર્ગદર્શન મળે છે? શેના ભાઈ? માર્ગદર્શક સિદ્ધાંતો ઉપરથી, ભાઈ પ્લાનિંગ કેમ કરવું, બરાબર, આયોજન કેમ કરવું, તો એનો તમને ચોક્કસ માર્ગદર્શન મળે છે, માર્ગદર્શક મળે છે ભાઈ। સરકારની આવક જાવક અને ઋણ અંગેના પગલાંને નીતિ કહેવાય? કઈ નીતિ કહેવાય ભાઈ? જો સરકારની આવક જાવકની વાત આવે ને, એટલે રાજકોષીય નીતિ યાદ રાખવાની। કઈ નીતિ? રાજકોષીય નીતિ, બરાબર। બાકી તમને ખબર છે કે નાણાકીય નીતિ આરબીઆઈ બહાર પાડે, બરાબર, અને આ રાજકોષીય નીતિ કોણ બહાર પાડે? ભારત સરકાર, કેન્દ્ર સરકાર હસ્તગત હોય છે। ઇન્દિરા આવાસ યોજનાનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1985-86 સમયગાળા દરમિયાન ઇન્દિરા આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેની માંગમાં ખૂબ જ વધારો કે ઘટાડો થાય ત્યારે તે માંગને શું કહેવાય છે? તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય। શું કહેવાય ભાઈ? એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે। યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટીનું ચલણ કયું છે? તો યુરો ડોલર ભાઈ, યુરો ડોલર છે એ યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટીનું શું છે ભાઈ? ચલણ છે। ભારતનો આર્થિક સર્વેક્ષણ દર વર્ષ સરકારી રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા ભાઈ પ્રકાશિત કરવામાં આવે છે। ત્યારબાદ રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે છે, આ વિધાન કયું છે ભાઈ? તો આ વિધાન ખોટું છે ભાઈ। રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે જ, આવું નક્કી હોતું નથી। જો નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવે તો ઉપરના બધા જ પરિબળો થાય, એટલે કે અસરકારક માંગમાં પણ વધારો થાય, કિંમતમાં પણ વધારો થાય, વ્યાજના દરમાં પણ ઘટાડો થાય ભાઈ। વ્યાજના દરમાં શું થાય? ઘટાડો થાય। હાલ ગુજરાતમાં કેટલામું નાણાં પંચ શરૂ છે? તો ગુજરાતમાં ચોથું નાણાં પંચ શરૂ છે ભાઈ, બરાબર, યાદ રાખજો। આગળ વધીએ, વર્ષ 2021-22 ગુજરાતમાં 2,27,000 જે તમને અહીંયા આંકડો બતાવી રહ્યો છે, બરાબર ને, 2,27,029,00,000 બજેટ નીતિનભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, બરાબર, તે ગુજરાતનું કેટલામું બજેટ હતું? તો આમ ટોટલ ગણવા જાય ને તો 77મું બજેટ હતું ભાઈ। કેટલામું હતું? ટોટલ ગણવા જાય ને તો 77મું બજેટ આવતું હતું। આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2021 56.5 સાથે ભારતનો કેટલામો ક્રમ છે? તો એનો આવ્યો હતો ભાઈ 121મો ક્રમાંક આવ્યો હતો। વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ બેઠક એક્સપર્ટ, બરાબર, રી ઇન્વેસ્ટ
નું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરવામાં આવ્યું. તેની થીમ શું રાખવામાં આવી હતી? ઇનોવેશન ફોર અ સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન. ભાઈ સસ્ટેનેબલ એટલે સંપોષિત આર્થિક વિકાસનો ખ્યાલ આપણે કાલે વાત કરી હતી, તો એ મુજબની કામગીરી કરવી એના માટે એ આખો વિકાસની વાત આવે છે. આરટીજીએસ અંતર્ગત નીચેનામાંથી કઈ બાબત અસત્ય છે? તો મહત્તમ રકમ રૂપિયા 2 લાખ આ અસત્ય છે. ન્યૂનતમ રકમ રૂપિયા 2 લાખ. બેંકના કામકાજના દિવસોમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન રકમ ટ્રાન્સફર કરી શકાય છે, ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે. તો આ બધું સાચી બાબત છે, પરંતુ અસત્ય કઈ છે? ભાઈ બી ઓપ્શનમાં બતાય છે, એ અસત્ય બાબત છે. હાલમાં ભારતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે કેટલામું પગાર પંચ અમલમાં આવ્યું છે? તો હાલમાં વાત કરીએ તો 7મું પગાર પંચ અમલમાં આવી રહ્યું છે. ભાઈ હાલમાં કેન્દ્રીય કર્મચારીને મોંઘવારી દર કેટલો ચૂકવવામાં આવે છે? તો 28% ભાઈ ચૂકવવામાં આવે છે. 15મા નાણાં પંચનો અમલ ભારતમાં ખરેખર ક્યાં સમયે કરવાનો હતો, પરંતુ કોરોના કાળની પરિસ્થિતિના કારણે તેને પાછળ ધકેલવામાં આવ્યું. ખરેખર 1 એપ્રિલ 2020 તેનો અમલ કરવાનો જ હતો, પરંતુ કોરોના કાળની પરિસ્થિતિએ હારા હારાને ભાઈ ફેરવી નાખ્યા છે, તમે જાણો છો એના વિશે. સંપત્તિ વેરો કેવો વેરો છે અને તે વેરાનો ભારતમાં ક્યારે સમાપ્ત કરવામાં આવ્યો? ભાઈ સંપત્તિ વેરો તો પ્રત્યક્ષ કર કહેવાય, અને વર્ષ 2015-16 આ સંપત્તિ વેરાને ભાઈ હાવ નાબૂદ કરી નાખવામાં આવ્યું હતું. ભાઈ પ્રત્યક્ષ વેરો છે. તાજેતરમાં આરબીઆઈ વિવિધ દરો કેટલા મહિના માટે નિયંત્રિત નક્કી કરે છે? તો આમ તો 2 મહિના માટે અહીંયા ઓપ્શનમાં આવ્યું હતું, પણ તમે જાણો છો ભાઈ આરબીઆઈ એને જરૂરિયાત મુજબ ચેન્જીસ કરતી રહેતી જોવા મળે છે.